હાલમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયેલ છે, જે અનુસંધાને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2019-20 માટે માસ પ્રમોશનથી પાસ જાહેર કરી ઉપલા ધોરણમાં લઈ જવા અંગેનો નિર્ણય કરેલ છે. આ અંગે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી શ્રીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ગઈકાલે જ આપણા શિક્ષણ વિભાગ દ્વારા અને કમિશનરશ્રી શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લાઓમાં સ્કૂલોને સૂચના આપવામાં આવી છે કે ખાસ કરીને કોરોનાના કારણે જ્યારે રાજ્ય સરકારે માસ પ્રમોશનથી બધા વિદ્યાર્થીઓને પાસ કરવાની સૂચના આપી છે, તો એના અંતર્ગત ખાસ કરીને પ્રથમ સત્રની કસોટીના જે 50 ગુણ, દ્વિતીય સત્રની 50 ગુણની કસોટી અને 20 ગુણ આંતરિકના જે છે એ ટોટલ 120 ગુણમાંથી એના 100% કન્વર્ટ કરી અને વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાના છે. જે વાર્ષિક પરીક્ષા 80 માર્ક્સની યોજાવાની હોય એ યોજાઈ શકી નથી, તો ત્યાં એક ખાનાની અંદર નોવેલ કોરોનાના કારણે એની અંદર એ પરીક્ષા ન લઈ શકાય, એક ખાનાની અંદર એ રીતે ફિલઅપ કરવાનું છે. અને 120 માર્ક્સમાંથી જ વિદ્યાર્થીઓના જે ગુણ મેળવેલા હોય એને 100% કન્વર્ટ કરી અને એને પાસ કરવાના છે. કદાચ કોઈ વિદ્યાર્થી ઈ ગ્રેડ પણ જો મેળવી ન શકે, છતાં પણ એને આ વખતના વર્ષ પૂરતા જ રાજ્ય સરકારે એને માસ પ્રમોશન આપી અને જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એની અંદર એને એ પ્રમોશન આપી એને પાસ કરવાનું રહેશે. ખાસ કરીને જે પ્રેક્ટિકલના વિષયો છે, પ્રાયોગિક, ખાસ કરીને સ્વાસ્થ્ય સારી શિક્ષણ, ચિત્રકામ છે, કમ્પ્યુટર છે, જેની પ્રાયોગિક પરીક્ષાઓ વર્ષના અંતે લેવાય છે, એની અંદર આંતરિક ગુણના જે 20 માર્ક્સ છે એને અંદરથી એને જે ગુણ મેળવેલા છે એના આધારે આપી અને એનું આખું પરિણામ પત્રક જે પરિશિષ્ટ પણ સાથે આપેલા છે એ પ્રમાણે ધોરણ 9 અને 11ની અંદર ગોઠવવાના છે. વિજ્ઞાન પ્રવાહ જે ખાસ કરીને 11 સાયન્સ જેનું પ્રાયોગિક થઈ શક્યું નથી ત્યાં ડેસ કરી અને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના છે. તો આ રીતે રાજ્ય સરકારે, શિક્ષણ વિભાગે, કમિશનરશ્રીની કચેરીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આ રીતે સૂચના આપી અને તમામ સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સ્કૂલોને આ પરિપત્રના અનુસંધાને પરિશિષ્ટ પ્રમાણે પરિણામ પત્રો તૈયાર કરવાની સૂચના આપી છે. અને અમે તમામ સ્કૂલોને ગઈકાલે આ પત્રથી જાણ કરી અને વિદ્યાર્થીઓના માસ પ્રમોશન થાય અને કોઈ પ્રકારની વિસંગતતા ન થાય એ પ્રકારની સૂચના આપને આપેલી છે.